દમણ પોલીસે મહારાષ્ટ્રના નાસિકથી બાઇકની ચોરી કરની આવનાર એક યુવકને ઝડપી પાડી તેની પાસેથી ચોરીની બાઇક કબજે કરી છે. દમણના ફિટનેસ જીમ ખાતેના એક સ્પોર્ટ બાઇક ચોરી થયાની ફરિયાદ નાની દમણ પોલીસ મથકે નોંધાઈ હતી, જેની ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બાઇકની ચોરી કરનાર મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના પેઠ ગામ ખાતે રહેતા સુરજ શેખર જોદલેની ધરપકડ કરી તેની પાસેથી ચોરીની બાઇક કબજે કરી છે. આ અંગે વધુ તપાસ દમણ પોલીસ કરી રહી છે. ગઈ તારીખ 30/11/2021 સિજુ રાજુ નામના વ્યક્તિએ લગભગ સાંજના સમયે 7-8 ટાઈમના વચ્ચે ફરિયાદ કરવા માટે આવેલો કે મારી મોટરસાઇકલ છે એ 45 જીમ કરીને એક એરિયા છે દરિયા કિનારા ઉપર, ત્યાં પાર્ક કરી અને જીમમાં હું ગયેલો હતો અને ત્યારબાદ રિટર્ન આવ્યા પછી મારું મોટરસાઇકલ મળી આવતું નથી. ફરિયાદના અનુસંધાનમાં અલગ અલગ 4-5 પોલીસની ટીમો બનાવી અને એ પોલીસની ટીમો તપાસ કરવામાં અને પેટ્રોલિંગ કરવામાં સામેલ થઈ. ત્યારબાદ ખબર પડી કે સીસીટીવી કેમેરા જે જીમમાં લાગેલા હતા અને સીસીટીવી કેમેરામાં એક વ્યક્તિ જે મોટરસાઇકલની લોક તોડી અને અમુક જગ્યા ઉપર લઈ જવા માટે દેખાતા અમારી ટીમ એ તરફ મુવમેન્ટ કર્યું અને ત્યાં અમુક સમય એકાદ કલાકની મહેનત પછી આરોપી મોટરસાઇકલ સાથે મળી આવેલ અને કમ્પ્લેનરને બતાવતા એમને પોતાની મોટરસાઇકલ ઓળખી બતાવેલ, જેના અનુસંધાનમાં અમે એના ઉપર ચોરીના ગુનામાં કેસ રજીસ્ટર કરવામાં આવ્યો અને એમની ધરપકડ કરવામાં આવી અને 2 દિવસની પોલીસ કસ્ટડી મળેલ છે. આગળની તપાસ કરતા એવું પણ ખબર પડેલ છે કે આરોપી જે છે એ નાસિક જેલમાં લગભગ 3 વર્ષની સજા કાપીને આવ્યો છે અને રહેવાસી છે એ પેઠ ગામનો રહેવાસી છે. લગભગ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ આ વ્યક્તિના ગુના હોઈ શકે એવી અમને શંકા છે, જેથી કરીને એમના મૂળ વતનમાં બી અમે જાણ કરેલ છે. એનું નામ છે સુરજ શેખર ધોબલે જોદલે, 24 સાલ, અને આગળની તપાસ કરી રહ્યા છે. બની શકે કે કોઈ ચોરીની આ ગેંગ હોય અને તેની તપાસમાં અમારી પોલીસની ટીમ લાગેલી છે, જેમાં તપાસ કરી રહી છે.